परा तू जी ड्रेस માં ફરે છે કોઈએ તને અહીંયા આવતા જોઈતો નથી લીધી ને ના ભાભી મારો બધો સામાન તમારા રૂમ માં છે ને અને મને તો ખબર જ નથી કે અહીંયા આટલું વહેલું ઊઠવું પડશે મારી તો હજી ઊંઘ પણ નથી ઉડી રહી એ બધું તો ઠીક છે પણ તું જલ્દી ફ્રેશ થા અને નીચે આવ હા ડિમ્પલ ભાભી સાચું કહું ચા પીધા પહેલા મને કઈ શૂટસે જ નહીં વરા આપણા ઘરનો નિયમ છે આપણે બધા નાઈ ધોઈને નીચે સાથે મળીને ચા પીએ છીએ અરે આવો કેવો નિયમ છે ભાભી આજ નિયમ છે ડિયર એનો અર્થ કે મારાથી નાયા ધોયા વગર નીચે કિચનમાં પણ ન અવાય ના ડિમ્પલ ભાભી સાંભળો ને મારા માટે તમે પ્લીઝ થોડી ચા અહીંયા જ લઈ આવશો હું અને તારા માટે અહીંયા ચા લઈને આવું વરા મારી સાસુએ મને જોઈ લીધી ને તો મારા રામ બોલાઈ જશે ભાભી પ્લીઝ આજે ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ તમે જે કહેશો ને બધું જ કરીશું હવે ફટાફટ તૈયાર થઈને હું નીચે પણ આવી જઈશ બધા કામ પણ કરી દઈશ પ્લીઝ આજનો દિવસ મેનેજ કરી લો ને સારું હું જોઉં છું કે તારા માટે હું શું કરી શકું છું હા પણ તું જલ્દી ફ્રેશ થઈને નીચે આવ હમ ભાભી પ્લીઝ હા હમ થેન્ક મીરા હોલની સાફ સફાઈ કરવાની છે બે દિવસથી કોઈ ધ્યાન જ નથી આપ્યું મીરા તને પૂછી રહી છું હું હોલના સંદર્ભમાં વાત કરી રહી છું આહા આવી બેટા આવ આવ હો ચા પીવી છે ને હા સ્વરા ક્યાં છે કાકી વરાય રૂમમાં ચા મંગાવી છે એને ચા પીધા વગર કઈ સૂચતું જ નથી શું હા બંને શું ગુસપુસ કરી રહ્યા છો મને બધું જ સંભળાય છે હા મીરા બહુ અને હમણાંથી તો મને થોડું વધારે જ સંભળાય છે તમે મનમાં પણ વાત કરશો ને તો પણ મને સંભળાઈ જશે અને ડિમ્પલ એને કહો કે નાયા પહેલા ઝવેરી પરિવારમાં ચા પીવાની પરંપરા નથી કેજો હ મમ્મીજી મેં એને કહ્યું ચચા ભાભી હું શું કહું છું એ તો નવું નવું છે ને એટલે આજેનો પહેલો દિવસ છે તો ભલે ને રૂમમાં ચા પીતી પ્લીઝ પણ તમે કહો તો જ હા ભલે પણ ડિમ્પલ એને જણાવ કે નીચે આવીને ચા પીવે ઝવેરી પરિવારની રીત નથી હા બેડ ટી પીવાની નીચે બોલાવે ને હા મમ્મીજી કાકી મમ્મીજી આજે મોટી બાજી હું કેમ બોલે છે લજ્જા ભાભી માની કેમ ના ગયા અને એમની આંખો આટલી જલ્દી ખુલી ગઈ હમણાં જો હું આ વાતને છંછેડીશ ને તો વાત આગળ વધી જશે તને ચા જોઈએ છે ને સ્વરા આવ 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 બેસ અહીંયા બેસ આ પાટલા પર બેસ આવ બેટા આરામ આરામથી બેસ હા સવાર સવારમાં તારે રૂમમાં ચા જોઈતી હતી ને એમાં એવું છે ને સ્વરા કે અમારે તો પરોડીએ 5 વાગે ઉઠી જવું પડતું અને નાઈ ધોઈને પછી રસોડામાં આવીએ ને ત્યારે બે ઘૂંટડા માંડ ચા મળે
મોટી બા કઈ પણ કામ છીંદે ને તો કઈ બોલવાનું નહીં, બસ સાંભળી રહેવાનું, એ પણ નીચી મુંડી કરીને. અને હા, કોઈ પણ પ્રશ્ન પૂછવાની પરવાનગી તો નહીં જ. હા, તને ફાવશે આ બધું? ચાલશે ને તને? હા, અરે હા તો બોલ, તને બધું કરવાનું ફાવશે? અને તને જો આ બધું ન ફાવે ને તો કહી દેજે. અરે ઝવેરી પરિવારની વહુ છે, ઝવેરીના નામનું મંગળસૂત્ર પહેર્યું છે તે, ઝવેરી છે તું, જો તને આ બધું ન ફાવે ને તો તારે કહી દેવાનું. હા, આ બધું તને ફાવશે ને બેટા? હા, ઝવેરીના નામની અટક લાગી ગઈ, ઝવેરીના નામનું મંગળસૂત્ર તે પહેરી લીધું, એટલે બધું જાતે જાતે જ ફાવી જાય એવું તો ન હોય ને. અને જો તને ન ફાવે ને તો રાજી ખુશીથી પાછી જતી રહેજે. હા, અમે તને કઈ જ નહીં કહીએ, પણ હા, જતા પહેલા કોઈને કહીને જજે, નહીં તો ચિઠ્ઠી લખીને જજે. એક કામ કર, પોલીસમાં જઈને કહેજે કે ઝવેરીઓએ મારા પર ત્રાસ નથી ગુજાર્યો, હું મારી મરજીથી, મારી રાજી ખુશીથી પાછી જઉં છું. એટલે હાથ જોડીને હું તને વિનંતી કરું છું. હા, હું તને હાથ નહીં જોડું ને તો તારા પેલા ચક્કી ફઈ છે ને એ મને કહેશે કે મારી સ્વરા બિચારી ડાઈ ડમરી છે, તમે કેમ એને હાથ જોડીને વિનંતી ન કરી? હા, અને હા, એવું તો નહીં થાય ને કે તું 5 વાગે ઉઠી ગઈ છે એટલે તારી મમ્મી, ખાસ કરીને તારા પપ્પા ને તારી ફઈ એ ફરિયાદ કરી આવશે? એમાં એવું છે ને, અમે તો પાછા ઝવેરી છીએ ને, પ્રતિષ્ઠિત ઝવેરી, એમાં એવું છે ને કે સવારે 5 વાગે ઉઠીએ એટલે સમાજમાં અમારું નામ, અમારું વૈભવ, એ બધું છોડ ને, તું તારી વાત કર ને, તું તો સોની છે ને. અરે તમારી તો વાત જ જુદી છે, આમ સવારે શાંતિથી 8 વાગે બગા સુખાઈને શાંતિથી ઉઠવાનું, પણ અમારે તો એવું છે ને. છોડ ને, હું પણ ક્યાં વાતોમાં પડી ગઈ, તારે ચા પીવી છે ને? એક મિનિટ, હું તને સરસ ગરમા ગરમ ચા આપું. ચા, નવી વહુ માટે ગરમા ગરમ ચા. સ્વરા, મેં તારા માટે છે ને ઝવેરીના બધા જ નિયમ બદલી નાખ્યા છે. કોઈને કહેતી નહીં, હા, આપણું ટોપ સિક્રેટ છે, કોઈને ખબર ન પડવી જોઈએ આ વાતની. શું છે ને સ્વરા, તું આમ ડ્રેસ પહેરીને નાયા ધોયા વગર રસોડામાં આવીને બેઠી છે અને હું તને ગરમા ગરમ ચા પીરસી રહી છું. આ વાતની ખબર પણ જો મોટી બાને પડશે ને તો શું થશે? તું તો એમની લાડકી છે એટલે મોટી બા તને કઈ નહીં કે, પણ મને, મને તો મારા પિયર મોકલી દેશે. અને હું તો પાછી એમની લાડકી પણ નથી ને, અને હું તો સોની પણ નથી, એટલે મને મારા પિયરમાં કોણ રાખશે? એટલે કોઈને કહેતી નહીં. સ્વરા, હું તને સ્વરા કહું કે પછી બેટુ કહું? બેટુ કેટલું વાલસોયું નામ છે નહીં, બેટુ. એટલે મેં તારા માટે બધા જ નિયમો બદલ્યા કે નહીં? બદલ્યા કે નહીં? બદલ્યા ને. તો તારે પણ મને એક ઇનામ આપવું પડશે, વધારે કઈ નહીં, એક નાનકડું ઇનામ. તારે છે ને એક કામ કરવું પડશે. આ ચાલે? લે 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 લે, પકડ પકડ. 1 2 3 ગટકાવી જા, હું 1 2 3 ગણું ત્યાં સુધીમાં આ ચા ગટકાવી જવાની. હા, કઈ જગરું નથી, અરે વાર કેટલી લાગે, તરત જ ગટકાવી જા, મારે હજી ઘણા કામ બાકી છે.
હજી શાક સુધારવાનું બાકી છે, શાક વઘારવાનું બાકી છે, અરે ગાર્ડનમાં પાણી છાંટવાનું બાકી છે, પૂજા કરવાની બાકી છે, કેટલું કામ છે મારે, હું કઈ નવરી નથી બેઠી.